હરિઓમ, કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? ધોરણ સાત આપણો આજનો વિષય છે ગુજરાતી એક. વિષયાંગો ક વાચે કાવ્ય પાંચ રાનમાં પ્રકાર કયો છે? પ્રકૃતિ ગીત અને પદ્ય કહેવાય. આને શું કહેવાય? પદ્ય. હવે આના કવિ કોણ છે? કોણ કહેશે? ધ્રુવ ભટ્ટ. બરાબર. કયા કાશની અંદર આપણે પાઠ કાવ્ય પાંચ રામની સમજૂતી જોઈ ગયા હતા અને એનું કાવ્યનું પઠન પણ કરતા શીખી ગયા હતા, કવિ પરિચય પણ શીખી ગયા. આજે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. બરાબર. જે પણ લખાવવામાં આવે એ બધું જ તમારે નોટની અંદર લખી નાખવાનું છે. ચોપડામાં લખેલું હશે તો બેટા યાદ રહેશે, નહીતર યાદ રહેશે નહીં. ચલો તો રેડી, લખવાનું શરૂઆત કરીશું. સૂચના તમારે આખી મારી દેવાની. મેં શોર્ટમાં માની કે ભાઈ એમસીક્યુ મારો સમય બગડે નહીં એટલે એક નંબર. આકાશ હવે ઉતરશે એ શબ્દોનો અર્થ શું થશે? અર્થ શું થશે? અર્થ કોણ કહેશે? આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ એકે. ચલો શું આવશે જવાબ? વરસાદ વરસશે. શું આવશે જવાબ? વરસાદ વરસશે. બીજું એમસીક્યુ જવાબ સીધો નીચે લખી દેવાનો. વાછડની શીલ અસર થશે. વાછડની શીલ અસર થશે. વાછડના વાંચતા વાછડની શીલ અસર થશે. શું થશે? વસ્તુઓ બીંજાશે. શું થશે? અસર વસ્તુઓ બીંજાશે. ચલો ત્રીજો નંબર. વરસાદ સાથે નજીકનો સંબંધ કોને છે? વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? કોને છે? સૌથી સહેલો પ્રશ્ન છે. કોણ બોલશે? કોને છે? મોરને. કોને?
मोरने चौथ लिटाश कोना आवाती मैदान मा लीलास कोना आवाती मैदान मा उतर से चलो कोना आवाती वर्षा चार एमसीक्यू लख्या आ सिवाय बीजा घना बधा एमसीक्यू पूछी शकाय के रानना कवि नु नाम शू छे बराबर रान एटले शू तो पण तमने आ बधुं जोईए जंगल आकाश हवे उतरशे ए शब्दोनो अर्थ के वरसाद वरसे बीजो वाक्य वाचकनी शी असर थसे शू आवशे जवाब वस्तुओ भींजाशे त्रीजो वरसाद साथे अत्यंत नजीकनो संबंध कोने छे कोने छे भाई मोरने चौथो वाक्य लीलास कोना आवाथी मैदानमां उतरशे શું આવશે જવાબ વરસાદ સાચી વાત ખોટી વાત વરસાદ આવે એટલે બધું જ લીલું લીલું થઈ જાય જો એક બીજી વાત કરું રાગની અંદર ચોમાસાની વાત કરી લીધી ચોમાસાની અંદર બીજા કયાનો અવાજ સંભળાય છે દેડકા ચોમાસા પછી આ દેડકા ક્યાં જતા રહે છે કોણ કહેશે મને તમે બોલશો એ તો મને સંભળાવવાનું નથી કદાચ તમે બોલશો તો હું કહીશ તો તમને ખબર હશે ચોમાસા પછી દેડકા જમીનમાં જ જતા રહે છે અને ચોમાસું આવતાની સાથે જ દેડકા બહાર નીકળી આવે છે હવે એટલા બધા દેડકા હોય ચોમાસું જતું રહેવું પછી દેડકો ક્યાંય જોવા મળે છે નથી મળતો તે દેડકા ક્યાં જતા રહે છે જમીનની અંદર અને આપણા જેમ મનુષ્યોની જેમ જો દેડકાઓ પણ વધી જાય તો જમીન ઉપર જગ્યા રહે જ નહીં તો મનુષ્ય કરતાં દેડકાની પ્રજાતિ વધે છે ખ્યાલ આવી ગયો દેડકા ક્યાં જતા રહે છે ચોમાસું જતા પછી જમીનની અંદર જતા રહી રહે છે ચાર એમસીક્યુ એ સિવાય ઘણા બધા એમસીક્યુ પૂછી શકાય હવે તમે મોટા થયા તો સમજણ આપી હોય સમજૂતીમાંથી પણ પૂછી શકાય અને એ સિવાય પણ પૂછી શકાય ચલો હવે નીચે આપેલ પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લખો નીચે આપેલ પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લખો બરાબર પ્રશ્ન એક લીલાસ ક્યાં સુતેલી છે લીલાસ ક્યાં સુતેલી છે ક્યાં સુતેલી છે જવાબ
लीलाश वाडकर सुतेली छे सुतेली એટલે કે પથરાઈ વાડ એટલે શું તો કોઈ પણ છોડ કે જાડવાયા હોય એના ફરતે આપણે નમી કોઈ પણ છોડની કે એની વાડ કરી હોય એને વાડ કહેવાય મેથીની વાડ કદાચ તમારામાંથી કોકે જોઈ હશે એવી ને એવી રીતે હવે લોકો બારમાસીની ને એ બધી વાડ પણ કરતા થઈ ગયેલા છે બરાબર ચલો બીજો પ્રશ્ન ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે કોણ બોલશે જવાબ વાદળા ઝરણા નદી ડુંગર તેમજ આખું ગામ ઘાસ આપણી સાથે રહેશે ચલો ધોધમાર વરસાદના જવાબ વાદળ ઝરણા ઘાસ પછી શું આવશે ડુંગર પછી ડુંગર તેમજ આખું ગામ રહેશે ચલો બે પ્રશ્ન ફરી બીજા પ્રશ્ન લીલાશ ક્યાં સુતેલી છે લીલાશ વાડ પર સુતેલી છે બીજો પ્રશ્ન ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે ધોધમાર વરસાદમાં વાદળ ઝરણા ઘાસ ડુંગર તેમજ આખું ગામ રહેશે ચલો ત્રીજો વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ઘેરવાનું મન થાય છે પ્રશ્ન લખાય એટલે પ્રશ્ન ચિહ્નની નિશાની મૂકી દેવાની અને જવાબ લખાય એટલે પૂર્ણ વિરામની નિશાની મૂકી દેવાની વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ઘેરવાનું મન થાય છે ચલો જવાબ શું થાય છે કોને કોને થાય છે સૌ કોઈને વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે
मानू मानू थाय छे वरसता वरसाद मां सौ कोई ने झाड तळे गरेकवानू मत थाय छे बराबर चौथो प्रश्न रान मां काव्यना कविनू नाम शू छे रानमा काव्यना कविनू नाम शू छे जवाब रानमा काव्यना कविनू नाम ध्रुव भट्ट छे पांचमों વધારાનું છે રાગમાં ક્યાં ગાજે છે રાનમાં ક્યાંક શું ગાજે છે જવાબ રાનમાં ક્યાં ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે ફરી ત્રણ પ્રશ્ન વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે ચોથો રાનમાં કાવ્યના કવિનું નામ શું છે જવાબ રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે રાનમાં ક્યાંક શું ગાજે છે જવાબ રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે નાના પ્રશ્નો છે હવે સ્વાધ્યાયમાં મોટા પ્રશ્નો છે એની ચર્ચા કરવાની છે બરાબર બે પ્રશ્નોની ચર્ચા કરવાની છે બે જ આપ્યા છે ચલો ચલો મ્યુઝિક આવું છું ચલો નીચે આપેલ પ્રશ્નોના જવાબ સવિસ્તર લખો ચલો એક વરસાદમાં અનુભવ તમારા શબ્દોમાં લખો
મોટા પ્રશ્નોના જવાબ લખવાના હું લખાઈશ નહીં, તમારે નોટમાં જાતે લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે વરસાદમાં ભીંજાવવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો. એ પ્રશ્નનો જવાબ તમારે જ લખવાનો હોય. પણ ચર્ચા કરીએ, વરસાદ બહાર પડતો હોય તો ઘરમાં પુરાઈ રહેવું કોઈને ગમે નહીં. સૌ બહાર નીકળી પડે છે, દોડી જઈએ છીએ, વરસાદની જોરદાર ધારાઓમાં આનંદ લઈએ છીએ, અમને વરસાદમાં છપછપિયા કરવાની મજા આવે છે. આવડે વરસાદ, ઘેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક, એવું બધા અમે બાળકો ભેગા થઈ અને એવું ગીત ગાઈએ છીએ અને કાગળની હોડી પણ બનાવી અને પાણીમાં તરતી મૂકીએ. આટલું તમારે લખવાનું છે આ પ્રશ્નના જવાબની અંદર. વાક્યરચના યોગ્ય બંધ બેસે એવી રીતે લખવાની છે, જ્યાં ત્યાં લખી કાઢવાની નથી. બરાબર, ચલો બીજો પ્રશ્ન. જવાબ તમારી જાતે લખવાનો. ચોમાસામાં તમારી આસપાસ થતા ફેરફારો ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? તો જો ચોમાસામાં ઉનાળાના ઉકળાટ પછી વરસાદ જ્યારે આવે છે ત્યારે આજુબાજુ ઘણા બધા ફેરફારો જોવા મળે છે. જાણે ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું આખું જ મેદાન દેખાઈ આવે છે. પશુ પંખી માણસોમાં આનંદ છવાઈ જાય છે, અથવા લોકોમાં આનંદ છવાઈ જાય છે. મોર ટંકા કરી કરીને નાચે છે, દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી આખા શાંત વાતાવરણને ડહોળાવી મૂકે છે, અથવા દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી કરે છે અને આનંદ વ્યક્ત કરે છે. ચારે બાજુ ઠંડક ફેલાઈ જાય છે, ખેડૂતો સૌથી વધારે ખુશ થઈ જાય છે. ખેડૂતો પોતાના બળદ લઈને ખેતર ખેડવા માટે પહોંચી જાય છે અને અનાજની વાવણી કરે છે. નદી નાળા તળાવ છલકાઈ જાય છે અને એમાં પણ પાણી આવે છે અને પાણી ભરાઈ જાય છે. આટલું લખવાનું છે તમારા આ પ્રશ્નના જવાબની અંદર. બરાબર, ખ્યાલ આવી ગયો? ચાલો ત્રીજો પ્રશ્ન. સૌથી સહેલો પ્રશ્ન છે. મોટે ભાગે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે? મોટે ભાગે ચોમાસામાં મોર અને રેડકાના અવાજ સાંભળવા મળે છે. આ બે પક્ષીના અવાજ સૌથી વધારે આપણને સાંભળવા મળે. તે મોર ખેતરમાં બોલે
અને દેડકા પાણી ભરાયું હોય એ મૂળાની અંદર એ જે પાણી ભરાયું એ ખાપચિયાની અંદર આપણને એનો અવાજ સાંભળવા મળે ક્યાંક દેડકો ત્યાંથી કૂદકા મારતો મારતો આગળ આવી આપણા ઘર આગળ પણ આવી જાય છે બરાબર ચલો સાથેમાં હવે લગભગ બધું પતી ગયું સમાનાર્થી અને બધું ગુજરાતી પેમાં જોવાનું છે ચોથો પ્રશ્ન છે તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદ થાય છે તે તમારે લખવાનું છે ચોથો પ્રશ્ન બરાબર એ કેવી રીતે લખશો તો જો બે મિત્રોએ ભેગું થવાનું એકનું નામ કનુ કે એકનું નામ મનુ એવું તમારે લખી દેવાનું હલો એવું લખવાનું મનુ પછી લખવાનું હલો સામે પૂછશે કનુ હા બોલ તમે શું પૂછશો કેમ છો મજામાં છે તો તારા ઘરના બધા શું કરે છે મજા કરે છે ને પછી કનુ તમને પૂછશે મનુને પૂછશે કેમ તું પણ મજામાં છો તારા ઘરના બધા મજામાં છે અરે યાર ગઈકાલે તો મારા ગામમાં એટલો બધો વરસાદ પડ્યો બહુ જ મજા પડી ગઈ બધા ખુશ થઈ ગયા બફારા ઉકળાટમાં શાંતિ થઈ ગઈ અને આનંદ આનંદ છવાઈ ગયો તારા ગામમાં વરસાદ પડ્યો છે તમારો મિત્ર પડ્યો હશે તો હા કહેશે નહીં પડ્યો હોય તો ના કહેશે એટલે ચોથો પ્રશ્ન તમારે લખવાનો છે ચલો શું છે પ્રશ્ન તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં નથી પડ્યો તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે બસ આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો બધાએ જાતે જ લખવાના છે મેં તમને સમજાવી દીધું આજે CWD નોટની અંદર પાર્ટ પાંચના સ્વાધ્યાયની અંદર MCQ એક વાક્યમાં પ્રશ્નના જવાબ મેં લખાયા એ પાંચ અને આ સવિસ્તર પાંચ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે આ સંવાદ તમારે જાતે લખવાનો મેં તમને સમજાવ્યો તે ના મારા ત્યાં તો બહુ વરસાદ પડ્યો નથી એનો મિત્ર એમ કહેશે ઉકળાટ વધારે છે એવું લાગે છે કે એક બે દિવસમાં વરસાદ આવશે એ રીતે બંનેનો વચ્ચેનો સંવાદ તમારે પૂર્ણ કરવાનો છે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે બરાબર હવે આ પાઠ અહીંયા પૂર્ણ થઈ જાય છે નેક્સ્ટ ક્લાસમાં આપણે નવા પાઠની શરૂઆત કરીશું મેં તમને એવું કીધું હતું પંક્તિઓ વાપરી છે મેં તમને ગયા ક્લાસમાં સમજાવ્યું કે વાડ પંડી લીલા સવારે મેદાનમાં આવશે તો એની જે કાવ્યપંક્તિ બંધ બેસતી હોય એ તમારે લખવાની લખવાની બરાબર ચલો આ ક્લાસ અહીંયા પૂર્ણ કરું છું નેક્સ્ટ ક્લાસમાં નવા ટોપિક સાથે મળીશું હરિ ઓમ.